नमस्कार, नेशन प्लस न्यूज में आपનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. એસટી નિગમમાં મોટા પ્રમાણમાં ડ્રાઈવર અને કન્ડક્ટરની જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક મહિના માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલશે, પરંતુ કન્ડક્ટરની ભરતીમાં ઉમેદવારોએ જે ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે તેમાં ધોરણ 10 અને 12ના રિપીટના ઉમેદવારો ખોટા માર્ક્સ મૂક્યા હોવાની અને કોમ્પ્યુટરનું સીસીસી સર્ટિફિકેટ પણ ખોટું અપલોડ કર્યાની રાજકોટના વિપુલભાઈ જાનીએ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે નિયમ પ્રમાણે કન્ડક્ટરની એક જગ્યા સામે 15 ઉમેદવારોને પરીક્ષામાં બેસવાનો મોકો મળશે, પરંતુ અનેક ઉમેદવારોએ પરીક્ષા માટેના મેરિટમાં આવવા માટે ખોટા સર્ટિફિકેટ અને વધુ માર્ક લખ્યા છે, જેના કારણે ખોટા સર્ટિવાળા ઉમેદવારોને પહેલાં પ્રાયોરિટી મળશે, જ્યારે ખરેખર જે સાચા ઉમેદવાર છે તેમને અન્યાય થશે. ઉમેદવારના પિતા વિપુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે હાલ જે ફોર્મ ઓનલાઈન ભરવામાં આવી રહ્યા છે તેમાં અનેક ઉમેદવારો આડેધડ માર્ક મૂકી રહ્યા છે, કારણ કે એસટી નિગમ હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનો નથી. જે ઉમેદવારના માર્ક વધુ હશે તેમને મેરિટના આધારે પરીક્ષામાં બેસવાનો મોકો મળવાનો હોવાથી અનેક ઉમેદવારોને અન્યાય થવાની સંભાવના પૂરેપૂરી છે. ગુજરાત રાજ્ય માર્ગ મકાન વ્યવહાર નિગમ ડ્રાઈવર અને કન્ડક્ટર ભરતીમાં ઉમેદવારો માર્કશીટ વેલિડ કોમ્પ્યુટર સર્ટિનું વેરિફિકેશન વિના પરીક્ષામાં બેસવામાં આવતા ખોટા કોમ્પ્યુટર સર્ટિફિકેટ અને ખોટા માર્કશીટ સાથે પરીક્ષા આપી જાય છે, જેથી સાચા ઉમેદવારને અન્યાય ન થાય અને પારદર્શિતાથી ભરતી થઈ શકે તેવી રજૂઆત કરી હતી. મારા ધ્યાન મુજબ આવ્યું છે, કારણ કે મારા સન એના મિત્રો બધા ગયા હતા લાયસન્સ કટાવવા માટે. એ લાયસન્સ કટાવવા માટે પછી મને કે પપ્પા તમે પણ આવો, એટલે હું પણ ત્યાં ગયો. એટલે ત્યાં બેઠો એટલે ત્યાં બીજા પણ વિદ્યાર્થીઓ બેઠા હતા. એટલે વિદ્યાર્થી બેઠા હતા એટલે મેં જોયું કે ભાઈ આમાં તમે શું કર્યું, તો કે બીએ કર્યું છે. મેં કેટલા ટકા, તો કે 75%. મેં કહું વેરી ગુડ. પછી મેં શું કર્યું, તો કે એમ એ. હા, મેં કહું બરાબર. મેં કહું શેના માટે તમારે, એ કે કન્ડક્ટરની જાહેરાત માટે. મેં કન્ડક્ટરની જાહેરાત માટે છે તો કોમ્પ્યુટર તો આમાં હોય ને. મેં કહું તમારે, તો કે ના, મારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે. જો કોમ્પ્યુટર સર્ટિફિકેટ છે તો એ મને બતાવશો. એને મને કોમ્પ્યુટર સર્ટિફિકેટ બતાવ્યું. પણ મેં બેનને પછી એને ભાઈને એવું કીધું, મેં કહું આમાં તો માર્ક લખેલા નથી અને આમાં કંઈ લખેલું નથી, અને આ ક્યાં કર્યું તમે, તો કે યુનિવર્સિટીમાં કર્યું. એટલે મેં કીધું આ યુનિવર્સિટીમાં તો આવો કોર્સ, એને ખબર નથી કે હું યુનિવર્સિટીમાં હતો. એટલે મેં એ જોયું, એટલે હું કાંઈ બોલ્યો નહીં. એટલે મેં કીધું આમાં માર્ક તો લખેલા નથી, તો કે આમાં એવું છે કે તમારે ખાલી 1-15 જેમમાં આવવા માટે પરીક્ષા દેવા માટેનું છે. આ પરીક્ષામાં આવી ગયા, પરીક્ષામાં આવ્યા બાદ તમે પાસ થઈ ગયા હોય પછી તમને સર્ટી ઓર્ડર મળી જાય. સર્ટી ઓર્ડર મેં કહ્યું એ કેવી રીતે મળે, તો કે આમાં એવું છે કે તમે માનો કે ટોપમાં આવતા હોય 1-15માં માર્કમાં ટકાવારી મુજબ, એ ટકાવારી મુજબ આવો તો જ તમને આપે. મેં કહ્યું તમારી વાંહે જે અમુક પાછળ હોય, તમે ખોટું સર્ટિફિકેટ અને સાચા સર્ટિફિકેટ શું થાય, તો કે એનો વારો ન આવે, અમારો પહેલાં આવી જાય. મેં કહ્યું તો એનું શું કરવાનું, તો કે એ તો ભાઈ આ ગુજરાત સરકારનો નિયમ છે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. મેં કીધું થાય, એટલે આ બાબતે મેં ગંભીરતા લઈને અમારા ધારાસભ્ય રાજકોટ 69 વિધાનસભાના દર્શિતાબેન સાને રજૂઆત કરી અને આપણા મીડિયા ભાઈઓ અને એને ખૂબ ખૂબ એમ કહું છું કે આમાં એક પરિવર્તન, પારદર્શકતા આવે આ નીતિ માટે, એ બહુ જરૂરી. હવે સાંભળો, હવે જિલ્લા મુજબ 32 જિલ્લા થાય આપણા ગુજરાતના. હવે 32 જિલ્લામાંથી એક જિલ્લાથી તમે 500 આવા ખોટા કરો ને તો 70-4000 જેવા થાય અંદાજે. એક જિલ્લામાં 500 નીકળે ને નીકળે, તપાસ કરતાં જોવે કે ખોટા 10માંના માર્ક ખરીદે 3-3 ટ્રાય આપેલી હોય, તમે 70% કરી નાખો, એ યોગ્ય ન કહેવાય. કારણ કે એના 35% જ ગણાય, 35 જ ગણાય. બોર્ડના નિયમ મુજબ 35% જ ગણવામાં આવે છે. અને આ લોકો વિદ્યાર્થી 70-70% અને 65-65% લખે, એ એવી રીતે લખે છે. કારણ કે એક વિષયમાં માનો કે 60 આવ્યા તો બીજામાં 65 આવ્યા હોય, પછી બીજી ટાઈમ એને 60 ને 65 આવ્યા હોય, એવી રીતે એને ગણો તો અને 65% થઈ જતા હોય. હવે એ તમે જુઓ તો બોર્ડના નિયમ વિરુદ્ધનું છે, અને એ બાબતે રાજ્ય સરકારના વાહન વ્યવહાર માટે ધ્યાન દોરાયું છે. હવે એ બાબતે પગલાં લેશે દર્શિતાબેને અને રાજકોટના તમામ ધારાસભ્યોને પણ આ બાબતની ગંભીરતા લઈને ઉપર રજૂઆત કરવાના છે. હરેશભાઈ સંઘવી પણ તમામ પણ સંમત થયા છે એવી અમારી લાગણી થાય કે દરેક મીડિયા ભાઈઓને આ પારદર્શક વહીવટ આવે એસટીમાં તેવી અમારી ખૂબ વિનંતી છે, અને ખૂબ કવા આ બાબતનો પ્રશ્ન આગળ કરે અમારા એના વંદન છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.